જય જીનેન્દ્ર ગાંધીજનો, આજે આપણે મળશું એવા વ્યક્તિને કે જેને લગભગ ક્યાંક ને ક્યાંક બધા વ્યક્તિઓ ઓળખતા જ હશે. એ વડીલ છે અને સમાજમાં એક કહી શકો તમે કે ખૂબ જ વર્ષોથી, લગભગ 51 વર્ષોથી સામાજિક કારકિર્દી એમની છે અને અત્યારે પોતે હજી પણ કાર્યરત છે, જે ખૂબ જ મજાની વાત છે. એમનું નામ છે દેવચંદ કચરા કુંભા ગડા, ગામ જૂની હરિપર અને હાલ થાણા. દેવચંદભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સમય આપ્યો. અને ખરેખર થોડુંક કે ને ઘણું બધું તમારા વિશે સાંભળ્યું છે કે તમે લગભગ મુંબઈ સમાજમાં દરેક અંતિમ યાત્રામાં તમે હાજર હોવ છો, થઈ શકે એટલું, કેમ કે હવે થોડો સમયનો ને અભાવ હોય. અને ખરેખર ઘણી બધી વસ્તુ એ લાગી, બાકી ઘણા વર્ષો પહેલાં લગભગ તમારી હાજરી દરેકે દરેક અંતિમ યાત્રામાં તમે પહોંચી જતા હતા અને સમાજ અને સંઘ માટે પણ ઘણા બધા હોદ્દામાં તમે હતા અને લગભગ 51 યર્સથી તમે 51 વર્ષથી કાર્યરત છો. તો એક નાનકડી સ્ટોરી તમારા વિશે જણાવશો કે ખરેખર લગભગ ક્યાંથી તમારી શરૂઆત થઈ કે તમે આટલું બધું સમાજ માટે હજી પણ કાર્યરત છો? સૌથી પહેલી વાત તો એ કરું કે તમે જે સાંભળ્યું છે એ સાચું છે, પણ એમાં વખાણવાલાયક કંઈ નથી, કારણ કે એ ફક્ત ને ફક્ત મારી ફરજમાં આવતું હતું અને મેં એ કર્યું છે. અને બને શકે ત્યાં સુધી દરેક માણસને એક માનવ તરીકે ધર્મ છે એનો કે બીજાના દુઃખમાં સહભાગી થવા આપણે જઈએ તો જઈ શકાય, અનુકૂળતા હોય તો જઈએ તો વધારે સારું રહે. હવે હું આ સામાજિક ક્ષેત્રે આવ્યો એની પાછળનું કારણ તો સમાજ જ છે. સમાજે જે મને આપ્યું છે, હું એક નાના ગામડામાં ભણ્યો, જામનગરની બોર્ડિંગમાં આવવા માટે મારી પાસે કોઈ સગવડતા નહોતી, પરંતુ આપણી આ બોર્ડિંગ જામનગરની કે એમણે ગરીબ વિદ્યાર્થીઓને પણ વગર પૈસા લીધા વગર, એટલે કે માફી તરીકે કે લોન તરીકે એ યોજનાનો મને લાભ આપ્યો અને હું 3.5 વર્ષ સુધી જામનગરની બોર્ડિંગમાં અભ્યાસ કર્યો મેં. અને મારા જીવનનું આખું ટર્નિંગ પોઈન્ટ બોર્ડિંગમાં થઈ આવ્યો. ત્યારના અમારા ત્યાંના જે ગૃહપતિ હતા ગીજુભાઈ માવજી ત્રિવેદી, એમણે જે સંસ્કારનું સિંચન કર્યું, અમારામાં પરોપકારની ભાવના એ સમયના દરેક વિદ્યાર્થીઓમાં ઊભી કરી, અને એ ત્યારના દરેક વિદ્યાર્થીઓ એ સમયે જે હતા આજે બધાએ કંઈ ને કંઈ કરતા જ રહ્યા છે એ ટાઈપમાં જ છે બધા. અને એક તો આપણા હાલારીઓને કુદરતી વારસો છે કે એકબીજાને સહકાર આપવાની ભાવના આપણા લોહીમાં જ છે હાલારીઓના, એટલે એમાં મારામાં પણ કંઈ નવું તો નથી જા, પણ એક કુદરતની એક આપણે કંઈ ને કંઈ એક ભેટ મળેલી છે આપણા સમાજને વસવાડોને, એ ભેટનો મેં ઉપયોગ કર્યો છે. અને જામનગરની બોર્ડિંગ પછી હું મુંબઈ આવ્યો, 1959માં મુંબઈ આવ્યો, 2 વર્ષ મેં નોકરી કરી અને ત્યાર પછી મેં 1961માં મારા નાના એવા કરિયાણાના ધંધાની શરૂઆત કરી. ત્યારે પણ મારી પાસે મૂડી નહોતી, 400 રૂપિયાની ફક્ત મૂડી હતી, પણ આપણા ઓસોડોને જે આપણા વડીલોએ શાખ ઊભી કરી છે એના હિસાબે મુંબઈની બજારમાં જોઈએ એટલો માલ ઉધાર માજનો તરીકે હાલારીઓને મળતો હતો એ હિસાબે એમાં પણ લાભ મળ્યો. અને પછી જે માજનવાડીમાં મુંબઈ આવ્યો ત્યારે માજનવાડીએ મને આશરો આપ્યો હતો અહીંયા, એટલે પહેલી આપણે કહીને મારી મા એ કહેવાય કે એણે મને આશરો આપ્યો. અને આજે મેં જે કંઈ આ સમાજ માટે કર્યું છે એ મને જે સમાજે આપ્યું છે, મારા ઉપર સમાજનો જે ભાર છે હળવું કરવા માટેની મેં મારી જવાબદારી નિભાવી છે. અને એમાં આખા એ સમાજે એક નાનામાં નાના માણસને ઊંચા હોદ્દા સુધી બેસાડીને જે માન આપ્યું છે એની કોઈ કિંમત હું ન કરી શકું. એટલે આ તો આપણા સમાજ જ આવું કરી શકે કે એક નાનો માણસ જેની પાસે કંઈ નથી, જેના પરિવાર પાસે કંઈ નથી, અને આ સંઘના પ્રમુખ સુધી, સંઘના ટ્રસ્ટી તરીકે આજે હું છું, હજી પણ તમે કાર્યરત છો, અને મને સ્વીકાર્યો સારી રીતે સ્વીકાર્યો. મને આમ જ્યાં જ્યાં હું સંસ્થાના ભંડોળ માટે ગયો છું ત્યારે લોકોએ મને પૂછ્યું નથી કે તે કેટલા આપ્યા છે, કેટલા જોઈએ છે, આ શબ્દો લોકોના સાંભળ્યા છે અને આ રીતનો સહકાર લોકોએ આ સંસ્થાઓ માટે આપ્યો છે, અને મેં તો ફક્ત અને ફક્ત મારી ફરજ બજાવી છે. નહીં દેવચંદભાઈ, એક નાની વસ્તુ હજી પણ મેં તમારા વિશે ક્યાંક સાંભળી છે અને હું એના વિશે પણ પૂછવા માંગીશ કે તમે જ્યારે મંત્રી પદ પર સમાજમાં આવ્યા ત્યારે લગભગ, અને અત્યાર સુધી પણ મને જેવો ખ્યાલ છે
કે ક્યાંક ક્યાંક ના ક્યાંક હજી પણ તમે સમાજના રૂપે એક પણ ચાય કે કઈ વસ્તુ તમે ગ્રહણ નથી કરતા કે નથી પીતા? ચાય એ તો આપણે પીવું જ ન જોઈએ કોઈ, અને કોઈ આપણા સમાજમાં લગભગ હું એમ માનું છું કે લગભગ બધા કાર્યકર્તાઓ એનું પાલન કરતા હશે. હું 3 વખત સમાજના કામ માટે વિદેશ જઈ આવ્યો છું મારા પોતાના ખર્ચે, અને બધા આપણા કાર્યકરો આપણી સંસ્થાનો શિરસ્તો એવો આપણા વડીલો મૂકી ગયા છે કે એનું પાલન કરવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી એમાંથી ચલિત ન થવું જોઈએ. અને આજે હું તમને ગર્વ સાથે કહી શકું કે 80,000ની દુનિયાભરની ઓસવાળોની વસ્તીમાં આપણા પાસે જે સામાજિક લેવલની જે મિલકતો છે, જે સગવડતાઓ છે, એ ઊભી કરવાની પાછળનું આજ તો એક કારણ હોઈ શકે ને કે આપણામાં એક ખુમારી છે કે આપણે આપણા સમયનો ભોગ આપીએ, પૈસાનો ભોગ ખિસ્સાનો આપીએ, બની શકે ચલો ભલે ફંડ ફાળા કદાચ ના આપી શકીએ તો પણ પૈસા બચાવી શકીએ સમાજના એવું કામ કરી, અને એવું આપણા પૂર્વજોએ કર્યું છે અને આપણે શીખડાવ્યું છે. અને એટલે તો આજે વિશ્વભરમાં આટલી નાની જ્ઞાતિ પાસે આટલી કોઈ સગવડતાઓ આપણી પાસે છે એટલી કોઈ પાસે નથી. આજે એનો ગર્વની વાત છે ને, આપણી ભાવિ પેઢી એનો સુખમય જીવી શકે છે. આજે આપણે પણ ભોગવી રહ્યા છીએ અને હજી આવતી પેઢી પણ ભોગવશે. હવે આને આપણે જાળવવાની વાત છે. અત્યારે જે કંઈ ઊભું કરી લીધું છે, હવે એને જાળવવા માટેની આપણે એક વ્યવસ્થિત યંત્રણા ઊભી કરવાની વાત છે. એમાં મને એમ લાગે છે કે હું કદાચને ખોટો પણ હોઈ શકું, પણ આ બધું કરવા માટે થઈને આપણામાં એકતા મહત્ત્વની છે. બરાબર છે. આજની જે નવી પેઢી છે એમણે કદાચને આપણાને આપણા વડીલોના જે દુઃખો હતા એ કદાચ જોયા નહીં હોય એમણે, એટલે એમને કદાચ એ વાતનો ખ્યાલ ન હોય તો આપણે એ ખ્યાલ એમને આપવાની જરૂર છે. અને એક ભાઈચારો, આટલું બધું થવાની પાછળનું એક જ કારણ છે કે ભાઈચારો. આપણે મિટિંગોમાં ખૂબ ખૂબ ઝઘડા કર્યા હશે, પણ મિટિંગ પૂરી થયા પછી સાથે બેસીને ચા પીવા જેટલા વ્યવહાર આપણા રહ્યા છે એ મતભેદો થયા છે, મનભેદો થયા. અને એના કારણે આજે પણ આજે આપણે આ વસ્તુને વળગી રહેવાની જરૂર છે. આમાં આમાં આ વસ્તુમાં ક્યાંય બાંધછોડ ન હોવી જોઈએ. વિચારોના મતભેદ મિટિંગમાં શે શરમમાં આવ્યા વગર એકબીજાની સાથે આપણે ખુલ્લા મનથી ચર્ચાઓ કરીએ, સમાજ હિતની ચર્ચાઓ કરીએ, પણ પછી એને ગાંઠો બાંધીને આપણે ક્યાંય ઘરે ન જવું જોઈએ. આ જો કરશું તો આપણા વડીલો જે આપણને વારસો આપ્યો છે એમાં આપણે વધારો કરશું, સાચવી શકશું, ઓછું તો નહીં થવા દઈએ આપણે. ના, ખૂબ જ સાચી વાત કહી તમે દેવચંદભાઈ. ખરેખર આ બાબત ખૂબ જ નક્કી છે અને રહેવી પણ જોઈએ કે જ્યારે સમાજની બાબત આવે છે ત્યારે ખરેખર તમે એક કેને કે ખુલ્લા મને ચર્ચા કરીને એને આગળ કેને એક સામાજિક હિત માટે તમે કામ કરો, ખરેખર એને તમે ઘરે નહીં લઈ જાઓ. એ ખૂબ જ સારી બાબત કીધી. દેવચંદભાઈ, હજી એક બાબત મારે પૂછવાની હતી. તમે હજી પણ ઘણા કાર્યરત છો, હજી પણ તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છો, તો આ એક ક્યાંક ને ક્યાંક તમારા પિતાજીની દેન છે કે તમારા લોહીમાં છે? ખરેખર તમને આપણે કહીએ કે કહીએ કે સમાજ પ્રતિનું જે દાજ હજી પણ ઘણી બધી દેખાઈ આવે છે તમારા વાતચીત પર. મેં પહેલાં જ કહ્યું ને કે કુદરતી આપણા ઓસડો લોહીમાં જ છે. આ પરોપકારની ભાવના, પરગજુની ભાવના, અને એમાં ખાસ કરીને હું મારી માતા અને પિતાને એમને તો હું ક્યારેય ભૂલી ન શકું. કારણ કે મારા માતાએ ગામમાં મજૂરી કરીએ અને મને મુંબઈ આવવાના ટિકિટના પૈસા આપ્યા હતા. મારા ફાધર 35 વર્ષ સુધી મુંબઈમાં એક જ જગ્યાએ નોકરી કરતા હતા, અને એમની એક જ વાત હતી કે દીકરાઓ ખોટું ક્યાંય નહીં કરતા, અને અમે બની શકે ત્યાં સુધી એમના વચનને પાલન કરવાની કોશિશ કરી છે, ખોટું ન કરવાની. છતાંય સમય પ્રમાણે ક્યાંક જાણતા અજાણતા કે થઈ પણ ગયું હોય, પરંતુ એમના નામને ધક્કો લાગે એવું કોઈ કાર્ય હજી સુધી, અને આપણી કોમ મગવાય એવું કોઈ કામ આપણે હજી સુધી નથી કર્યું. અને હું બધાને એ સલાહ આપું છું હંમેશા માટે કે છાસ રોટલો ખાજો પણ ક્યાંય ડાઘ ન લાગે એવું જીવન જીવજો. નહીં, ખૂબ જ આ સરળ અને સાદી ભાષામાં તમે વાત કહી. દેવચંદભાઈ, હવે એક બીજી પણ વાત કદાચ મને તમે જે અમુક વાતો તમારી જે મેં સાંભળી હતી એમાંથી, એ કદાચ તમારે ખરેખર તમે કઠિન પરિસ્થિતિમાં હતા, કદાચ તમારે જ્યારે વેકેશન હતું ત્યારે તમે એક ગામમાં જામનગર બોર્ડિંગથી ગામમાં બસ નહીં પણ તમે ચાલીને જતા હતા,
લગભગ 20-25 કિલોમીટર તમે ચાલીને એ બધું કરતા હતા, એટલે ખરેખર તમારા પરિશ્રમના હિસાબે ખરેખર હજી તમે એક અડીકમ છો અને સમાજને ક્યાંક ને ક્યાંક હજી પણ છાપ આપી રહ્યા છો. તો આજના યુવાનો માટે તમારો શું સંદેશ છે કે ખરેખર સમાજને આવી રીતે જ આગળ વધારવા માટે તમે શું સંદેશ આપશો? હું આજના યુવાનોને આગળ વધારવા માટે યુવાનોને તો સંદેશ આપીશ, પણ આપણા કાર્યકર્તા વર્ગને હું પહેલો સંદેશ આપીશ કે આપણે આપણા જે યુવાનો છે એમને એક સાથે સંપથી જોતરાઈ જાય, જોડાયેલા રહીએ એવી આપણે એમને સલાહ આપીએ, એવી સૂચના આપીએ. આજે જે આપણે વાડાબંધી ઊભી કરીને યુવાનોને જે આપણે એક વિભાજન થઈ રહ્યું છે એને આપણે રોકીએ, તો યુવાનો સમજદાર જ છે બધા, એમને સાચો રસ્તો મળશે તો આપણે સમાજની તાકાતને કોઈ દુનિયામાં કોઈ પૂછી નહીં શકે આપણને, અને ખરેખર આપણે કરવું જ પડશે. અને એ મને હું સૌ જે આપણા કાર્યકર્તા વર્ગ છે, વડીલો છે, એમને સૌને હું એક નમ્ર વિનંતી કરું છું કે આપણે જે આપણા પૂર્વજો કરતા હતા, નાના નાના મતભેદને ભૂલીને સાથે બેસીને જે કરતા હતા એ રીતે આપણે કામ કરીએ, આપણે આપણી પરંપરાને આગળ વધીએ. અને હજુ આપણે આપણી ભાવિ પેઢી માટે ઘણું બધું કરવાનું છે. સમય એટલો વિકટ આવી ગયો છે આજની આ મોંઘવારીમાં, આપણે એના માટે જો એક હશું તો આપણા ભાઈઓને ધંધાકીય તકલીફો જે આવવાની અત્યારે દેખાઈ રહી છે એ પણ નહીં આવી શકે, કારણ કે આપણા એકબીજાને પડખે ઊભા રહી શકશું એક હશું તો. એટલે એના માટે હું ફરી સૌને વિનંતી કરું છું કે હાલારે વિસાવસવાડ જ્ઞાતિજન જે 52 ગામમાં આપણો વસવાટ છે, અને 52 ગામમાં ને વસવાટે આપણે આખા વિશ્વમાં ડંકો વગાડે છે. ડંકો વધારે વાગતો રહીએ, કરવો હોય તો આપણામાં એક સંપની જ જરૂર છે. સંપ હશે તો આપણે ક્યાંય અટકશું નહીં, બધું કરી શકશું. ભૂલો થાય બધાની અને ઓળખીએ નહીં, આપણે ગાંઠ બાંધીએ નહીં, જતો કરીએ. જે આપણે જૈનો છીએ, જૈનોમાં જે ક્ષમા ભાવના છે, ખરેખર આપણે દર વર્ષે આપણે બધાને ક્ષમાપના કરીએ છીએ, પણ એ ક્ષમાપનાને અંતરથી કરીએ આપણે તો પછી આપણે કોઈ તકલીફ નહીં આવે. નહીં નહીં, ખૂબ જ સારી બાબત કહી દેવચંદભાઈ, કદાચ તમે પણ વાપરતા જશો અને કદાચ તમારો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. માય હાલાર કોમ્યુનિટી એપમાં તમે લગભગ આપણે 2011 થી જ ક્યાંક ને ક્યાંક તમારી સલાહથી અમે આગળ વધીએ છીએ. તો એક માય હાલાર કોમ્યુનિટી એપ વિશે તમારો શું અભિપ્રાય છે? જો તમારી સામે બોલવાની વાત આવી છે એટલે બોલી શું, નહીં તો હું બધાને કહું છું કે આપણે 10 પેઢીને આ ધીરેનભાઈએ જોડ્યા. હા, હાલ કોમ્યુનિટીની વાત તો હું એમાં તમે છો જ, કે નહીતર કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારા 3જી પેઢીના સગાને ઓળખું એવું કોઈ અત્યારે વ્યવસ્થા નથી. હવે તો પાછી એવી પેઢી આપણી આવશે કે સગા કાકાના દીકરાને પણ નહીં ઓળખે એવો સમય આવી ગયો છે. તો આ માય હાલાર કોમ્યુનિટીએ જે હું જે વાત કરું છું ને, એક થવાની એમણે તો આ શરૂઆત કરી દીધી છે એક થવાની, બધાને બાંધવાની, તો એ બહુ જ ઉપયોગી છે. અને એના માટે મારાથી જેટલો બની શકે એટલો હું સહકાર આપીશ આપને. અને એ ખરેખર હું તમામ જ્ઞાતિજનોને પણ વિનંતી કરીશ કે આ માય હાલાર કોમ્યુનિટી જે છે એને આપણે બધાએ ભેગા મળીને એને ફૂલતી ફાલતી કરવાની છે. નહીં, ખૂબ ખૂબ આભાર દેવચંદભાઈ. ખરેખર તમને કદાચ ખ્યાલ જ હશે કે આપણે એક હાલાર વિશ્વગ્રંથ એટલે હાલારી એન્સાયક્લોપીડિયા પણ બનાવી રહ્યા છે, જેમાં સમાજનો ઇતિહાસથી લઈને દરેક વ્યક્તિનો આપણે અંદર આપણે સમાવેશ કરી નાખવો છે. અને વિશ્વભરની ડિરેક્ટરી બને એવા કાર્ય અત્યારે અમે કોશિશ કરી રહ્યા છે, અને તમારો ખરેખર અમને સાથ છે, ખૂબ જ અમારી માટે લાભની વાત છે અને ખરેખર અમારા માટે પણ ગર્વ જેવી બાબત છે. દેવચંદભાઈ, થેન્ક યુ વેરી મચ, ખરેખર ખૂબ ખૂબ આભાર. અમારા ઇતિહાસમાં જોઈતી ઘણી બધી વિગતો મારી પાસેથી મળી રહેશે, એટલે આધાર પુરાવા સાથેની મળી રહેશે, અને ખૂબ ખૂબ આભાર. ત્યારે હું તમારી પાસે સમક્ષ હાજર. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ.